नमस्कार दर्शक मित्रों, हूँ जिगर। आप जो रहा है नर्मदा समाचार। सौ प्रथम अत्यार सुधी मुख्य समाचारों। भरूच में बपोरे एक इंच वरसाद, वालिया में अर्धो इंच खाबक्यो। जिल्ला में दिवसभर समयांतरे झरमरिया रूपे मेघराजा वरसिया। पांच तालुका में वरसाद नोंधावी हाजरी। हाईरे ट्राफिक, भरूच में वरसाद साथ जूना दिवसों फरिया पाछा। जाडेश्वर तवरा मार्ग सतत त्रीजा दिवसे लाइमलाइट में, आज ट्राफिक जाम जोवा मळ्यो। वरसादी वातावरण ने लई जाडेश्वर चौकड़ी और हाईवे पर पण वाहनोनी गति कतारों वच्चे मंद पड़ी। अंकलेश्वर की कैडिला फार्मास्यूटिकल्स कंपनी लिमिटेड मांथी 12.81 लाख ना पैलेडियम चारकोल कैटालिस्ट पाउडर की चोरी में कर्मचारी शंका दायरा में। कंपनी अधिकारी फर्स्ट सेकंड शिफ्ट इंचार्ज सहित जुनियर ऑफिसर विरुद्ध जीआईडीसी पुलिस मथके नोधाई फरियाद। अंकलेश्वर में सतत बीजे दिवसे अलग अलग मार्ग अकस्मात में बे लोगों मौत। बे दिवस में चार लोगों जीव गुमाव्या। अंकलेश्वर में नाना प्लॉट माटे पांच वर्ष पहला करायेली अरजीओं की जीआईडीसी शरतों बदली नाखी। हवे कर्मचारियों की विगतों पण मांगी ओछामां ओछा पांच कर्मियों आग्रह ने लई लघु उद्योग भारती नाराज। विश्व भारत में रोकाण करवा मांगे छे। भारतनी G20 प्रेसिडेंसी अहीं व्यापार कॉरिडोर ने मजबूत बनावामां मदद करशे। भरूच जिल्लामां मंगळवारे पण सवारथी ज वादळछाया वातावरण वच्चे समयांतरे झरમરિયા કે ઝાપટા રૂપે મેઘરાજાએ હાજરી નોંધાવી હતી। ભરૂચ શહેરમાં બપોરે જોરદાર વરસાદી ઝાપટું વરસી જતાં 5-32 સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો અટવાયા હતા। સવારે 6 થી સાંજે 4 કલાક સુધીમાં ભરૂચમાં 1 ઇંચ, વાલિયામાં 12 મિલીમીટર, અંકલેશ્વર 11, ઝઘડિયા 3 અને હાંસોટમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જંબુસર, આમોદ, વાગરા, નેત્રંગમાં વરસાદે હાજરી નોંધાવી ન હતી। જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 30% વરસાદ વરસી ચૂક્યો છે। ભરૂચમાં વરસાદી સીઝન વાહનચાલકો માટે દર વર્ષે ત્રાસદાયક બની રહે છે। ચોમાસામાં જૂના દિવસો પાછા ફર્યા હોય તેમ આજે હાઈવે અને જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। ભરૂચમાંથી પસાર થતો હાઈવે ચોમાસાની મોસમમાં હજારો વાહન ચાલકો માટે ટ્રાફિક જામ અને કતારોમાં ફસાવવાની સમસ્યાને લઈ ત્રાસદાયક બની જાય છે। વરસતા વરસાદમાં માર્ગ પર ભરાતા પાણી અને ખાડા ખાબોચિયાને કારણે વાહનોની રફતાર ઘટી જતા જોત જોતામાં કતારો લાગી જાય છે। હજારો વાહન ચાલકોને આજે મંગળવારે ટ્રાફિક જામમાં અટવાઈ જવાનો વારો આવ્યો હતો। સોમવારે જ ખાડા પુરાયેલ જાડેશ્વર તવરા માર્ગ ઉપર પણ વાહનોનો ચક્કા જામ જોવા મળ્યો હતો। જાડેશ્વર ચોકડીથી તવરા સુધી માર્ગની એક બાજુ કરાયેલ ખોદકામ અને ચાલતી કામગીરીને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। વરસતા વરસાદમાં બીટીઈટી અને ટ્રાફિક જવાનોએ માર્ગ પરિવહન સરળ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ 3 કર્મચારીઓએ પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની 3 બેગ મળી કુલ 12.81 લાખના મુદ્દામાલની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી। અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની સામે આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની ચોરીની ઘટના સામે આવી છે। કંપનીમાં ગત તારીખ 9 જુલાઈના રોજ બપોરે 1 થી રાત્રિના 10:30 વાગ્યા દરમિયાન એમપીપી 4 પ્લાન્ટના પીડીસી સ્ટોરેજમાંથી 4 કિલો 200 ગ્રામ પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડર મળી કુલ 12.81 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં ફર્સ્ટ શિફ્ટ ઇન્ચાર્જ આનંદ મિશ્રા, સેકન્ડ શિફ્ટ ઇન્ચાર્જ શાંભાજી પાટીલ અને જુનિયર ઓફિસર યશ પટેલ ઉપર શંકાના દાયરામાં હોવાથી આ ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ કંપનીના અધિકારી મનોજ વિશ્વકર્માએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર અને તાલુકામાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા। અંકલેશ્વરના સજોદ ગામના કુંભારફળિયામાં રહેતા 37 વર્ષીય મહેશ પ્રજાપતિ પોતાની બાઇક લઈ ગામમાં પહેલા આવેલ સીએનજીની પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે જસી આવેલ ફોર વ્હીલ ગાડીના ચાલકે બાઇક સવાર મહેશભાઈને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાઓ પહોંચતા મહેશ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। જ્યારે અન્ય અકસ્માતની ઘટના અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે બની હતી, જેમાં અજાણ્યો 45-50 વર્ષીય યુવાન માર્ગ ઓળંગી રહ્યો હતો। તે વેળા ટ્રક નંબર RJ27GD6647ના ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। બંને અકસ્માતની ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નાના પ્લોટ મેળવવા માટે 5 વર્ષથી અરજીઓ પડતર છે, ત્યારે જીઆઈડીસીએ શરતો જ બદલી કાઢતા અરજી ધારકો અને લઘુ ઉદ્યોગો ભારતીયોએ વિરોધ નોંધાવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી તંત્ર દ્વારા વર્ષ 2018માં 200 સ્ક્વેર મીટરના પ્લોટ માટે અરજીઓ મંગાવાઈ હતી। ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી સહિતને નાના ઉદ્યોગકારોએ પ્લોટ માટે અરજી કરી હતી। જીઆઈડીસીમાં પ્લોટ મેળવવા માટે કરાયેલી અરજીઓ 5 વર્ષથી પડતર છે। તે સમયે જીઆઈડીસીએ માત્ર પ્લોટ લેવા ઈચ્છુક માલિક ભાગીદારની જ વિગતો માંગી હતી। જો કે વર્ષ 2021માં પરિપત્રમાં ફેરફાર કરી દેવામાં આવતા અરજી ધારકો અને નાના ઉદ્યોગકારો નિરાશ થવા સાથે રોષે ભરાયા છે। નવા પરિપત્રમાં તમામ કર્મચારીઓની પણ વિગતો મંગાવવામાં આવી છે, સાથે જ ઓછામાં ઓછા 5 કર્મચારીઓ હોવા જોઈએનો પણ નવા પરિપત્રમાં ફોડ પડાયો છે।
આખા રાજ્યમાં અંકલેશ્વરમાં જ જીઆઈડીસી દ્વારા આવો પરિપત્ર કાઢવામાં આવતા તેની સામે વિરોધ વ્યક્ત કરાયો છે, જે અંગે જીઆઈડીસી એમડી અને ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જે પરિપત્ર છે આને 2018 ઉપર ના મુકાય, 2021 થી છે પરિપત્ર, તો 2021 ની આગળ જે મૂકવાનું હોય તો અમને કોઈ વાંધો નથી. બરાબર, અમારા પ્લોટ જલ્દી થી જલ્દી એલોટમેન્ટ થાય આના માટે અમે જીઆઈડીસી માંગુ આગ્રહ કરું છું. અરે જે 2018 ની અરજીઓ છે તો 4 વર્ષ સુધી એ લોકો કંઈ કર્યું નથી. વારંવાર અમે જતા હતા પણ કંઈ જવાબ મળ્યું નથી. હવે જ્યારે અમે વધારે પ્રેશર કરીએ છીએ ત્યારે આ એક્સ્ટ્રા એક માંગણી કરે છે કે ભાઈ તમે તમારે ત્યાં જો 1000 મીટર ઉપરનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હોય તો ઓછામાં ઓછા 10-12 હોવા જોઈએ તમારે ત્યાં. સ્મોલ સ્કેલના એમને બી ખબર છે કે જરૂર હોય એટલા જ માણસો રાખતા હોય. હવે અગર 3 માણસની જરૂર હોય તો 2 જ રાખે, ત્રીજો પોતે હોય. તો એવામાં એક તમારે 10 માણસ રાખવા તો ખોટી માહિતી આપવા વિશે અમને બાધ્ય કરે છે, જે અમે નથી કરવા માંગતા. અને આ પરિપત્ર એવું લાગે છે કે સ્મોલ સ્કેલને અગેન્સ્ટ ડિઝાઇન કરેલું છે આખું. એ 2021માં નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે માત્ર ને માત્ર અંકલેશ્વર માટે લાગે છે, બીજા કોઈ એસ્ટેટ માટે લાગતો નથી. એમાં ઉલ્લેખ કરેલ છે, જેની અંદર એવો વિષય છે કે 5 કરતા કર્મચારી અને 10 હજાર સ્ક્વેર મીટરમાં એના ડિટેલ આપવી. હવે આ પ્લોટ જ્યારે 2018માં ફાળવણી આવી હતી ત્યારે માલિકો માટે હતો, એટલે અત્યારે કર્મચારી માટેનો કોઈ આમાં વિગતવાર હોવી જ ના જોઈએ એવો લઘુ ઉદ્યોગ ભારતી તરફથી આ એક કહેવામાં આવે છે જીઆઈડીસી ને. એસઓયુમાં વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે ત્રીજી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગનો બીજો દિવસે સંબોધન કર્યું. ત્રીજી TIWG મીટિંગ ગુજરાતના એકતાનગર કેવડિયામાં શરૂ થઈ છે. આ ત્રિદિવસીય બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશોના 75 થી વધુ પ્રતિનિધિઓ વૈશ્વિક વેપાર અને રોકાણ પર ચર્ચા કરી રહ્યા છે. ત્રીજી TIWGના બીજા દિવસે વાણિજ્ય વિભાગના સચિવ સુનિલ બર્થવાલે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે એક મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના મહત્વ વિશે અને શા માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ગ્લોબલ વેલ્યુ ચેન્સ GVCs સાથે એકીકૃત કરવાની જરૂર છે. ભારતની G20 પ્રેસિડેન્સી અહીં વેપાર કોરિડોરને મજબૂત બનાવવામાં મદદ કરશે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે બનાવેલા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભરૂચમાં મુસ્લિમ દીકરીઓના ધર્મ પરિવર્તન અને અપહરણ મુદ્દે સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં એક પછી એક મુસ્લિમ યુવતીઓનું અન્ય સમાજના યુવાનો પટાવી ફોસલાવી અપહરણ કરી બગાડી તેઓનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરતા હોવાની અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે દાહોદ પાસેના એક ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ દીકરીઓના ધર્મ પરિવર્તન કરાવી તેઓની સાથે લગ્ન કરાતા હોવાનું પીડિત પરિવારજનોએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે દીકરીઓના માતાપિતાઓએ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો આપી હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજની યુવતીઓને પટાવી ફોસલાવીને ગેરકાયદેસર રીતે બગાડી જનાર સામે પગલાં ભરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે. મારી છોકરી 5 જૂનથી ઘેરથી અપહરણ થઈ ગયું છે, પોલીસને જાણ કરી છતાં કોઈ મળ્યું નહીં, એનું એબ્સન લીધું નહીં, એના માટે અમે આવેલા છે. મુસ્લિમ સમાજની છોકરીઓને કેમ આવો એ કરવામાં આવે છે? અમે મૂળ નિકોરાના છીએ, અમે નિકોરાથી બધે છોકરી તવરામાં છે અને એના ઘેર એને લઈને રહેવા બી માંડ્યા છે. તો મહિનામાં હું એને બધું એ કરાવી લીધું છે, બધું મેરેજ સર્ટિને બધું મળી ગયું છે. એને મારી છોકરી કાલે રાતે ચાલી ગઈ છે, મેં ફરિયાદ કરાવવા ગઈ તો મારી છોકરીને અમોને બી ડિવિઝનમાં ફરિયાદ કરાવવા ગઈ પોલીસ સ્ટેશનમાં, તો એવું કીધું કે કાલે 11 વાગે આવજો. મારી છોકરી ઘરમાં જ ગઈ છે, ઘરથી બહાર ગઈ હતી, એની ફોઈના તઈ તૈસી ઉઠાવી લઈ ગયા, અને મારી છોકરી નાબાલિક છે. ભરૂચ શહેર બંબાખાના એલિસની જીનમાંથી એક મુસ્લિમ દીકરી ઘરેથી ગાયબ થયેલી છે. એવી જ રીતે એક નિકોરા ગામની પણ દીકરી ગાયબ થઈ છે. છેલ્લા 1 મહિનામાં લગભગ 5 થી 7 જેટલી મુસ્લિમ દીકરીઓનું ભરૂચ શહેર જિલ્લામાંથી અલગ અલગ વિધર્મી નવયુવાનો દ્વારા, અન્ય ધર્મના લોકો દ્વારા આ દીકરીઓને પટાવી ફોસલાવી એમને ભગાડવામાં આવેલી છે. આ બાબતે આજરોજ અમે ભરૂચના જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબ અને ભરૂચના બહોશ SP લીના પાટીલ મેડમને એક ફરિયાદ આપ્યા છે અને માંગ કર્યા છે કે મેડમ, જ્યારે આટલી મુસ્લિમ દીકરીઓ ભરૂચ જિલ્લામાંથી જો ગાયબ થતી હોય, વારંવાર અમે વહીવટીતંત્ર પોલીસ પ્રશાસન પાસે મદદ માંગી જાય છે, પરંતુ અમને ન્યાય મળવામાં ઘણો ડેર થઈ જાય છે. આ બાબતે આજરોજ અમે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અલગ અલગ વિભાગોની અંદર અમે આ જસ્ટિસ મેળવવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા
चीफ जस्टिस ऑफ गुजरात हाईकोर्ट, राज्यपाल श्री, मुख्यमंत्री और डिस्ट्रिक्ट सुप्रिटेन्डंट, अमे मुस्लिम समाज भरूच एसपीसी एडम पास एक अपेक्षा राखी अपील करे के अमरा समाज ने न्याय मिले, जस्टिस मिले। विश्व वस्ती दिवस निमित्ते आरोग्य विभाग द्वारा भरूच रेलवे स्टेशन थी आरोग्य कर्मियोंनी जनजागृति रेली नु आयोजन करायु। आजे भरूच जिल्ला मा आरोग्य विभाग द्वारा विश्व वस्ती दिवस निमित्ते जनजागृति रेली नु आयोजन करवामां आव्युं हतुं, जेना भागरूपे भरूच रेलवे स्टेशन थी आरोग्य कर्मियोंनी जनजागृति रेली निकळी हती, जे रेली स्टेशन सर्कल पासेथी निकळी विविध विस्तारोमां फरी विविध बेनरो साथे जनजागृति फैलावी हती। आ रेली भरूच सिविल होस्पिटल खाते पहोंची हती, ज्यां रेली समापन करवामां आव्युं हतुं। आरोग्य विभाग अधिकारी और कर्मचारी जोड़ाया था। विश्व वस्ती दिन निमित्ते जन शिक्षण संस्थान भरूच खाते सेमिनार योजायो। भारत सरकार कौशल्य विकास मंत्रालय द्वारा स्थापित जन शिक्षण संस्थान भरूच खाते विश्व वस्ती दिन निमित्ते महिलाओं ने वस्ती शिक्षण अंगे की माहिती प्राप्त थाय तेवा हेतु थी बैठक नु आयोजन करायु हतु, जेमा बहनों ने माहिती आपवामां आवी हती। कार्यक्रम में जीएसएस भरूचना नियामक जैनुल सैयद, जिला सहकारी संघ रेशमाबेन पटेल, जीएसएस तजज्ञों आशाबेन चौहान, अर्पिताबेन राणा और हेतलबेन पटेल सहित स्टाफ और तालीमार्थी उपस्थित रहा था। भरूचना आकार सुरतीनी समग्र देशमांथी पसंदगी थता संगीत क्षेत्रे भरूचनी आगवी सिद्धि हासिल करी गौरव वधार्यू छे। संगीत क्षेत्रे भरूचना गौरवमां वधारो थयो छे। नेशनल स्कॉलरशिप वर्ष 2020-21 माटेनुं राष्ट्रीय स्तरनुं पसंदगी लिस्ट जाहेर करवामां आव्युं छे, जेमां भारतीय शास्त्रीय संगीतमां हार्मोनियम क्षेत्रे आखा भारत देशमांथी फक्त भरूच जिल्लाना संगीत कलाकार आकार देवेन्द्रभाई सुरतीनी पसंदगी करवामां आवी छे, जे भरूच जिल्ला अने गुजरात राज्य माटे गौरवनी वात कही शकाय। आकार सुरती एक उत्कृष्ट हार्मोनियम वादक छे। ते भारतना प्रसिद्ध हार्मोनियम वादक गुरु तन्मय देवचक्रना शिष्य छे अने छेल्ला 4 वर्षथी गुरु शिष्य परंपरामां तेओની પાસેથી સંગીતની તાલીમ મેળવી રહ્યા છે। સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા કેશ ગુંફણ સ્પર્ધા યોજાઈ। ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ સંસ્થાના હોલ ખાતે સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા કેશ ગુંફણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો। સ્પર્ધાના નિર્ણાયક તરીકે દિવ્યાબેન અજમેરીએ સેવાઓ આપી હતી। સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રી અને સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ગણેશ માર્કેટિંગની દુકાન પાસે ટેમ્પો હટાવવા બાબતે ઝઘડો કરી એરગન જેવા હથિયાર વડે ભડકો કરી મારી નાખવાની ધમકી આપતા બે ઇસમોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા। મૂળ બનાસકાંઠા અને હાલ અંકલેશ્વરની પ્રતિન વિસ્તારમાં આવેલ ગણેશ હાઉસ ગણેશ માર્કેટિંગ એચડીએફસી બેંકની બાજુમાં રહેતા ભાવા અવસારાવડ ગત રોજ બપોરે પોતાના આઈસેટ ટેમ્પો લઈને રોડની સાઈડમાં બેઠા હતા। દરમિયાન એક બોલેરો ગાડી માં આવેલ બે ઇસમોએ ટેમ્પો હટાવવા બાબતે ભાવા રાવડ સાથે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા એક ઇસમે ચાલકને ગાલ ઉપર તમાચા ચોડી દીધા હતા, જ્યારે અન્ય ઇસમે એરગન જેવા હથિયાર વડે ભડકો કરી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા। બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દરમિયાન પોલીસે ભાર્ગવસિંહ રામુ પઢિયાર અને અજય રામુ પઢિયારને એરગન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળવડના ચેરમેન નરેશ પટેલના 58મા જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના 58મા જન્મદિન નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સજ્જોતના ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં 69 સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિરના હોલ ખાતે અંકલેશ્વર ખોડલધામ તાલુકા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। કેમ્પમાં અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેન્દ્ર સાવલિયા, સહકન્વીનર ભરત અંભાંગી, નિલેશ કોદડિયા અને ઘનશ્યામ હિરપરા તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સજ્જોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી નરેશભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે 69થી વધારે જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું સમગ્ર ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે, ત્યારે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા માનવ મંદિર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે સમય 10:00 આડેગાળે થયો છે, ત્યારે 60થી વધુ રક્તદાતાઓએ રક્ત આપી અને એની સેવા બજાવી છે। અંકલેશ્વરના સર્વોદયનગરમાં ઘરમાં પ્રવેશી ગયેલ પાટલાઘોને જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરી। હાલ ચોમાસાની સિઝન શરૂ થતા જ સરીસૃપો જમીનની બહાર આવી જતા હોય છે અને રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે, ત્યારે ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરના સર્વોદયનગરમાં એક મકાનમાં પાટલાઘો ઘૂસી જતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી। આ અંગે સ્થાનિકોએ એનિમલ લવર્સ જીવદયા પ્રેમીઓને જાણ કરતા
તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાટલાગોને રેસ્ક્યુ કરી પકડી લીધી હતી અને તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ઇકો ગાડીના સાયલન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ એલસીબી પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી. અમદાવાદ એલસીબીએ અમદાવાદ જીઆઈડીસીમાંથી ઇકો ગાડીના સાયલન્સર ચોરીમાં સંડોવાયેલ ધોળકા ખાતે રહેતો મુન્નો ઉર્ફે મુન્નાવર અબ્દુલ ગફાર શેખને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી 5 જેટલા સાયલન્સર ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબૂલ્યું હતું. અમદાવાદ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરતા પોલીસે તેની પાસેથી ટ્રાન્સફર વોરંટથી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની નેક્ટર એન્જિનિયરિંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી એસએસ સ્પેર પાર્ટ સ્ટ્રક્ચર સહિતના 72,000 મુદ્દામાલ ચોરીના મામલામાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં નેક્ટર એન્જિનિયરિંગ ફેબ્રિકેશન કંપનીને ગત તારીખ 28 એપ્રિલના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી સ્ટેનલેસ સ્ટીલના સ્પેરપાર્ટ અને સ્ટ્રક્ચર મટીરિયલ્સ 654 કિલોગ્રામ સામાન મળી કુલ 72,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી અગાઉ ભંગારી સહિત 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તે દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપીને અમિતસિંહ ઉર્ફે સાહિલ દેવેન્દ્ર પ્રતાપસિંહ રાજપૂતને મીરાનગર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ રેલવે સ્ટેશનથી અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં બારી પાસે સુઈ ગયેલ મહિલા મુસાફરનું 3,00,000 સોનાનું મંગળસૂત્રની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થયો. મુંબઈ સિટીમાં આવેલ જીટીપી નગરમાં રહેતા આશાલતા વિનોદકુમાર મઠ્ઠા પોતાના પરિવાર સાથે ઇન્દોરથી અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ મુંબઈ ખાતે જઈ રહી હતી. તે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડતા મહિલા મુસાફર સૂઈ ગઈ હતી. જેઓનો લાભ લઈ અજાણ્યો ઇસમ બારીમાંથી હાથ નાખી મહિલા પાસે રહેલ 3,00,000 સોનાનું મંગળસૂત્રની ચોરી કરી ફરાર થયો હતો. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલની પાછળ દિવાલ પાસે પાર્ક કરેલ 3-wheel ઓટોની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. ભરૂચના મહેશ ખમણવાળા એપાર્ટમેન્ટમાં રહેતા વિનોદ ચંદ્રકાંત પાયદને પોતાનો 3-wheel ઓટો નંબર GJ16Z3026 ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલની પાછળ દિવાલ પાસે પાર્ક કરી પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી 30,000નો 3-wheelના ઓટોની ચોરી કરી ફરાર થયા હતા. વાહન ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરના પઠાણી ભાગોળથી મામલતદાર કચેરી જવાના રસ્તે ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિક રહીશો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે. જંબુસર નગરમાં ઠેર ઠેર ગટર ઉભરાતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 8 દિવસથી પઠાણી ભાગોળથી મામલતદારની કચેરી જવાના રસ્તે ગટર દુર્ગંધ મારતું પાણી પરિવર્તા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દૂષિત પાણીમાંથી ધાર્મિક સ્થળે દર્શન માટે જતા ભક્તોમાં પણ રોષ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે અનેકવાર નગરપાલિકા કચેરીમાં જાણ કરી હોવા છતાં કોઈ પણ જાતના પગલાં નહીં લેવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે. ત્યારે તંત્ર રોગચાળો ફાટી નીકળે તે પહેલા પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. મહારાજ ગોગા મહારાજનું મંદિર છે, કઈ લીલ બાજી છે, પાણી ભરાય છે, ગટરો ઉભરાય, અમે નગરપાલિકાને કહેવા જાય પણ અમને આશ્વાસન આપી એ લોકો જતા રહે પણ કશું કરતા નહીં. જોડે નોનો છોકરો છે તે બીમાર છે, શું કરવાનું હવે? આ સાહેબને બોલાય તો સાહેબ એ જોઈને જતા રહ્યા. ફાલિયાની ગૌચરની જમીન ઉપર ટ્રાઇબલ એરિયા હાટ બજારના પ્લોટમાં દબાણ કરનાર 5 દબાણકર્તાઓના દબાણો દૂર કરાયા. ફાલિયા ગામની સિલુડી ચોકડી પાસે સર્વે નંબર 200 વાળી ગૌચરની જમીન પૈકી 8,000 ચોરસ મીટર જમીન ટ્રાઇબલ એરિયામાં હાટ બજાર બનાવવા માટે પ્રયોજન વહીવટદારે વહીવટી હુકમ 3 હેઠળ ફાળવવામાં આવી છે. જે જમીન ઉપર 5 જેટલા દબાણકર્તાઓએ દુકાનો બનાવી દીધી હતી, જેઓને ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ દબાણો દૂર નહીં કરવામાં આવતા સોમવારે મામલતદાર અને ગ્રામ પંચાયતના સરપંચ સ્વામીબેન વસાવા, ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 5 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવામાં આવતા કેટલાક દબાણકર્તાઓ પોતાની લાગણી આંસુઓમાં વ્યક્ત કરી હતી. ફૂટપાથ પર આવી જવાનું નંબર 200 જે જમીન ટ્રાઇબલ એરિયામાં હાટ બજાર બનાવવા માટે પ્રયોજના વહીવટદાર શ્રીને વહીવટી હુકમ 3 હેઠળ ફાળવવામાં આવેલ છે. ઉપરોક્ત જમીન પર ગેરકાયદેસર 5 કેબિન ગલ્લા હતા, જેને નોટિસ આપ્યા પછી પણ દબાણ દૂર કરેલ ન હતું, જેથી આજ રોજ વાલિયાના મહેરબાન મામલતદાર શ્રી તેમજ પોલીસ સ્ટાફ અને તલાટી ક્રમ મંત્રી શ્રી તથા પંચાયત સ્ટાફને સાથે લઈને દબાણ દૂર કરેલ છે.
વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે શાળાના 44 જેટલા એસપીસી કેડેટના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામની મહત્વની યોજના હેઠળ એસપીસી કેડેટના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે વાલિયા ગામની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે પણ વાલિયા પોલીસ મથકના પીઆઈ બીએમ પાટીદાર અને પીએસઆઈ ડીવી ગામિતની ઉપસ્થિતિમાં શાળાના 45 જેટલા એસપીસી કેડેટના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુલાબનું ફૂલ અને શૈક્ષણિક કીટ આપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં પોલીસ પ્રજાનો મિત્ર છે, વિદ્યાર્થીઓમાંથી પોલીસ પ્રત્યેનો ખોટો ભય, ખોટી ગેરસમજો દૂર થાય અને એક આત્મીયતા વધે એવા અભિગમ સાથે આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં બપોરે 1 ઇંચ વરસાદ, વાલિયામાં 1.5 ઇંચ ખાબક્યો. જિલ્લામાં દિવસભર સમયાંતરે ઝરમરિયા રૂપે મેઘરાજા વરસ્યા. 5 તાલુકામાં વરસાદ નોંધાવી હાજરી. હાઈરે ટ્રાફિક. ભરૂચમાં વરસાદ સાથે જૂના દિવસો ફર્યા પાછા. જાડેશ્વર તવરા માર્ગ સતત ત્રીજા દિવસે લાઇમલાઇટમાં. આજે ટ્રાફિક જામ જોવા મળ્યો. વરસાદી વાતાવરણને લઈ જાડેશ્વર ચોકડી અને હાઈવે પર પણ વાહનોની ગતિ કતારો વચ્ચે મંદ પડી. અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની લિમિટેડમાંથી 12.81 લાખના પેલેડિયમ ચારકોલ કેટાલિસ્ટ પાવડરની ચોરીમાં કર્મચારીઓ શંકાના દાયરામાં. કંપનીના અધિકારીએ ફર્સ્ટ સેકન્ડ શિફ્ટ ઇન્ચાર્જ સહિત જુનિયર ઓફિસર વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. અંકલેશ્વરમાં સતત બીજા દિવસે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત. 2 દિવસમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા. અંકલેશ્વરમાં નાના પ્લોટ માટે 5 વર્ષ પહેલા કરાયેલી અરજીઓની જીઆઈડીસીએ શરતો જ બદલી નાખી. હવે કર્મચારીઓની વિગતો પણ માંગી ઓછામાં ઓછા 5 કર્મીઓના આગ્રહને લઈ લઘુ ઉદ્યોગ ભારતી નારાજ. વિશ્વ ભારતમાં રોકાણ કરવા માંગે છે. ભારતની G20 પ્રેસિડેન્સી અહીં વેપાર કોરિડોરને મજબૂત બનાવવામાં મદદ કરશે. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.